તો આ છે મૃત સંજીવની મુદ્રા. અથવા કોઈને એટેક આવી ગયો, સમજી તમારે કોઈને ખબર પડી એને કઈ પ્રોબ્લેમ થાય છે, એ વખતે એ વ્યક્તિ તમે ડોક્ટર સુધી પહોંચો ને તમારા સુધી ડોક્ટર પહોંચે એમાં કઈક સમય નીકળી જાય, એ વખતે જો બે જણા હાથ પકડીને આ મુદ્રા કરાવી દે, એ વ્યક્તિનું આયુષ્ય બળવાનું હોય તો 110% એ વ્યક્તિ બચી જાય. નહીં તો ઘણી વખત એમ થાય કે થોડું લેટ થઈ જાય તો નમોરિયંતણમ થઈ જાય. આ મૃત સંજીવની મુદ્રાને એટલા બધા ફાયદાઓ છે કે ઘણા બધા એવા ડોક્ટરો છે મારી પાસે કે જેના બ્લોકેજ ક્યોર થઈ ગયા હોય, બીપી નોર્મલ થઈ ગયા હોય, કોલેસ્ટ્રોલ નોર્મલ થઈ ગયું હોય, હાફ એને ઓછી થઈ ગઈ હોય. તો મુદ્રા વિજ્ઞાન એટલું બધું અદભુત છે અને બધું ભગવાને બતાવેલી વાતો છે. કેટલી મિનિટ કરવી? દરેક મુદ્રાનો સમય 1 કલાકનો છે, તો તમારે 15-15 મિનિટ કરીને એક મુદ્રા કરવી જોઈએ. ભલે 15-15 મિનિટ કરો અને જમ્યા પછીનું આગળ પાછળનું 1 કલાકનું ગેપ રાખવો જોઈએ. એટલે હમણાં હાર્ટનું પ્રોબ્લેમ તો પણ તમે કરી શકો 15-20 મિનિટ. હા, નવકાર બોલો, ધ્યાન કરો, કઈ સ્વાભાવિક તમે બેઠા છો, કઈ જોઈ રહ્યા છો, ટીવી જોતા જોતા કરો તો પણ ફાયદો તો થશે. હા, તમે ખુરશી ઉપર બેઠા તો પગમાં આટી નહીં નાખવાની, પગ નીચે કઈ રાખી દેવાનું. આ મુદ્રા છે, આ મુદ્રા કરો એની સાથે આ પ્રાણ મુદ્રા છે. હરેક મુદ્રાનું કોમ્બિનેશન છે પ્રાણ મુદ્રા અને સમાન મુદ્રા. એટલી જ વાર પ્રાણ મુદ્રા કરવાની છે. તમે બહુ થાકી ગયા, બહુ એમ લાગે કે તમે વેરી ટાયર્ડ, એ વખતે જો તમે ખાલી 10 મિનિટ આનું અનુભૂતિ તમારે કરવી હોય તો ખાલી 10 મિનિટ આ મુદ્રા કરો ને તો તમને 10 જ મિનિટમાં રિલેક્સ થઈ જાવ તમે. આ પ્રાણ મુદ્રા છે, એનાથી એમ જ બતાવશે કારણ કે ઓલી બાજુ રાખો છે ને. ઓકે, હા, આમાં આવતું જ નથી. આ પ્રાણ મુદ્રા છે, છેલ્લી 2 આંગળી અને અંગૂઠાનો અગ્રભાગ છે એને ટચ કરાવવાથી પ્રાણ મુદ્રા બને છે. બાકીની નોર્મલ હળવો પ્રેશર છે. હા હા, બંને આંગળીની વચ્ચે એકદમ આ અગ્રભાગ હોય ને એનો ત્યાં જ ટચ કરાવવાનું છે અને નોર્મલ પ્રેશર, હળવો પ્રેશર. અને તમે આમ સીધી રાખી દો, કરોડો જો સીધી રાખો, સીધા બેસો, આ મુદ્રા કરશો એટલે થોડી જ વારમાં તમે રિલેક્સ થશે. અચ્છા, જેને બ્લડ સર્ક્યુલેશન ન થતું એ પણ થવા લાગશે, જેને હિમોગ્લોબિનની કમી હોય એ પણ થશે, જે લોકો ઉપવાસમાં બહુ થાકી જતા હોય, ઉપવાસ આઈબીએલ એકાશના ન થતા હોય એ લોકો પણ આ મુદ્રા કરે તો એમને ઉપવાસમાં પ્યાસ ભૂખ એ બધું બહુ ઓછું લાગશે અને તમને એનર્જી મળશે. આ એનર્જી મુદ્રા છે, એની બતાવો. પછી છે સમાન મુદ્રા, જેને સંકલ્પ મુદ્રા પણ કહે છે. આ આપણા જે 5 એલિમેન્ટ્સ છે આપણી બોડી બનેલું છે, જ્યારે આપણી બોડીમાં 5 એલિમેન્ટ્સ એટલે 5 તત્વો છે એ ઇમ્બેલેન્સ થાય ત્યારે આપણી બોડીમાં ગડબડ પેદા થાય, કોઈ ને કોઈ રોગ થાય. તો આ મુદ્રા કરો એટલે 5 તત્વોનું બેલેન્સ થાય. એ બેલેન્સ થઈ જાય એટલે તમારા શરીરમાં જે જે રોગ છે એ સારો થાય. અચ્છા, બીજો આ મુદ્રાનો ફાયદો છે કે તમારે કોઈના માટે સારા બ્લેસીસ મોકલવા છે કોઈને, તો તમે ખાલી આમ કરી આંખો બંધ કરીને તમે એના સામે વ્યક્તિને વિઝ્યુલાઇઝેશન કરી, સામે તમારી સામે જ છે અને તમે એના માટે તમે આ પાસ કરો છો, તમારે રેકી હિલિંગ કરવાની કાંઈ જરૂર નથી, તમે એના માટે જે કલ્પના કરશો એનામાં થશે. તો આ એક મિસાઇલ્સની જેમ, એક લેઝરની જેમ આ તરત જ એમાં પોઈન્ટ પાસ થાય છે. અચ્છા, તમને કોઈ પ્રોબ્લેમ છે, ધારો કે આંખો ઉપર કઈ પ્રોબ્લેમ, તો આમ કરી શકો, તમે બ્રેઇનમાં છે તો આમ કરી શકો, તમે ઘૂંટણોમાં છે તો તમે રેગ્યુલર કરશો ને, આજને આજ રિઝલ્ટ મળશે એવું નહીં, 3, 4, 5, 7, 8 દિવસ જેવી તમારી અંદરનો પાવર અને જેટલા વખત દિવસમાં કરશો એ પ્રમાણે 110% તમને રિઝલ્ટ આપશે, આપશે અને આપશે. આ સંકલ્પ મુદ્રા પણ છે અને 5 બેલેન્સ 5 જે આપણે તત્વો છે એનું પણ બેલેન્સ કરશે. એટલે આ 2 મુદ્રા આગળ પાછળ કરવી જ, કોઈ પણ મુદ્રા સાથે. પછી એમાં પણ આવી જ ન જ કરવાનું. હા, એ 5 તત્વોનું બેલેન્સ થાય. હા, પછી સંગમુદ્રા, પછી બધા પછી બધાને જોઈન્ટ પ્રોબ્લેમ છે. અત્યારે તમે જોઈન્ટની વાત કરી, જોઈન્ટ પ્રોબ્લેમ માટે સૌથી પહેલી એક મુદ્રા છે કે જેનાથી પેટના બધા દર્દો સારા થઈ જશે, તમારું પચન છે, અપચન છે, ગેસ છે, એસિડિટી છે, પિત્ત છે એ બધા સારા, એના માટે છે જમીને તરત જ કરવાની વાયુ મુદ્રા અને આખી બોડીના, ઓલ બોડીના જોઈન્ટ પ્રોબ્લેમ્સ. આ વાયુ મુદ્રા છે, પહેલી આંગળી અંગૂઠાના મૂળમાં રાખી, ઉપર અંગૂઠો રાખી, દબાવી પછી તમે આમ હાથ રાખી દો, જમીને તરત જ થઈ શકે. 84,000 મુદ્રાઓમાંથી એક જ એવી મુદ્રા છે કે જે તરત જ થઈ શકે, જમીને તરત. 15 મિનિટ જે કોઈ આ મુદ્રા કરે એનો આ પેટો બા ક્યારે વધે નહીં, ઓછું થઈ જાય. હા, વાર લાગે પણ થઈ જાય. પછી અપચન છે, ગેસ છે, એસિડિટી છે, પિત્ત છે એ અને પ્લસ જોઈન્ટ પ્રોબ્લેમ, આ બધા એનાથી સારા થાય. આ જમીને તરત થઈ શકે. પછી જોઈન્ટ માટે હજી એક મુદ્રા છે, પછી સંઘ મુદ્રાનું કહું. જોઈન્ટ માત્ર છે આ, આ મુદ્રા તમે કરશો ને અંદર આંગળા આખી દેવાના આમ, પછી આને આમ કરીને પેક કરી દેવાના, પેલા અંદર નાખી દેવાના, પછી એકબીજા પહેલી બીજી સાથે, બીજી બીજી સાથે, ત્રીજી ત્રીજી સાથે, ચોથી ચોથી સાથે જોડી અને એને પેક કરો. આમ જુઓ, વચ્ચે જગ્યા નથી, જુઓ મારી, જુઓ વૃક્ષ બહુ જ, આ જુઓ એકદમ પેક થશે, ધીરે ધીરે તમે રોજ કરશો તો થશે. આ વાત લાગે દુખશે તો જે લોકોને જોઈન્ટ પ્રોબ્લેમ છે,
ધીરે ધીરે થઈ જશે, વાંધો નહીં. જે લોકોને અવાજ બંધ, જે લોકોને જોઈન્ટ પ્રોબ્લેમ છે, ઘૂંટણ દુખે છે, ખંભામાં છે, પાછળ બેક પેઇન છે, આખી બોડીના જોઈન્ટ પ્રોબ્લેમ, જે લોકો નીચે નથી બેસી શકતા, એ લોકો જો ખાલી મહિનો સવા મહિનો આ મુદ્રા કરે ને તો ઇઝીલી નીચે બેસી શકે. એટલી બધી આ પ્રભાવશાળી મુદ્રા છે, આ જોઈન્ટ મુદ્રા છે. અંગૂઠા સીધા આમ, આમ સીધું આમ જ છે. હા રાઈટ છે. અને તમારા હાથમાં અંગૂઠી હોય, વીંટી હોય તો વીંટી કાઢી નાખવાની, અને એકબીજાના માંથી તમે અંગૂઠીઓ પરોવી નથી, એકબીજા સાથે જોઈન્ટ કરી દેવાની છે. બરોબર છે, રાઈટ છે. આમ અને અહીંયા જો મારું કેટલું ટાઈટ છે, એવું ટાઈટ રાખો, થઈ જશે, બધાનું થશે ધીરે ધીરે. તો આ જોઈન્ટ મુદ્રા જેમને પણ જોઈન્ટના પ્રોબ્લેમ છે એ તમે રોજ કરશો ને, 15 મિનિટ કન્ટિન્યુ કરવાની, એટલે 4 વખત રાખાડી બોલે, 1 કલાક કરશો તો આ મુદ્રા, આનાથી તમારા જોઈન્ટ પ્રોબ્લેમ ધીરે 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 ફરક પડશે. અને તમે કરીને જોજો, 110% અનુભૂતિ થશે.